નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો જના કે હાલના મુખ્ય સમાચાર પર જમ્મુ કાશ્મીર ના પુલવામા આતંકવાદી હુમલા માં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ હળવદ માં મૌન રેલી કાઢી અને વીરાંજલિ આપવા માટેના કાર્યક્રમ નું આયોજન કરાયું હળવદ ની તમામ સ્કૂલ ના વિદ્યાર્થીઓ વાલીઓ હળવદ વ્યાપારી મહામંડળ તથા હળવદ શહેર ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં રેલી માં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોન રેલી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરથી તારીખ 15-2-2019 રોજ સવારે 10:30 કલાકે પ્રસ્થાન કરી જ દરબાર નાકા થઈ શહેરના મુખ્ય માર્ગ પર થઈ અને વિનોબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી. પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને ઘાયલ થયેલા જવાનોને ઝડપથી સ્વસ્થ થઈ જાય એ જ મા ભારતીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી. કાશ્મીરના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઈ છે ત્યારે હળવદમાં પણ આતંકવાદી હુમલાની કોઈએ રોષભેર આકરી નિંદા કરી હતી અને સાથે હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હળવદની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આવેદનપત્ર આપ્યું હતું. આર્મીના જવાનો પર આતંકવાદી હુમલાથી રોષે ભરાયેલા હળવદવાસીઓ રોષભેર પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને સરકાર પાસે આતંકી હુમલા સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. તેમજ સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ સળગાવી શહીદ જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત હળવદની અનેક રાષ્ટ્રપ્રેમી સંસ્થા દ્વારા પણ શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ આપતા જાહેર કાર્યક્રમોના આયોજન થયા હતા. કાશ્મીરમાં થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને હળવદવાસીઓએ કડક શબ્દોમાં નિંદા કરી પાકિસ્તાન સામે સરકાર કડક હાથે કામ લે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બિપિનભાઈ દવે, ડૉક્ટર કે એમ રાણા, ઘનશ્યામભાઈ દવે, હિતેન ઠક્કર, દીપક દાસજી મહારાજ સહિત સ્કૂલના તમામ સંચાલકો ખાસ હાજર રહ્યા હતા. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. ડુગડોલ દૂધ મંડળીના મંત્રી જેશુંગભાઈ પટેલ ધાનેરાની બેઠકમાંથી દૂધનો પગાર ₹27 લાખ કરતા પણ વધુની રકમ લઈ ડુગડોલ ગામ પરત ફરી રહ્યા હતા. તે સમયે ભાટીપ ગામ નજીક સફેદ કલરની કેમ્પર કારમાં બેઠેલા શખ્સોએ મંત્રીનો પીછો કર્યો હતો ત્યારે આ બાબતની જાણ મંત્રીને થતાં મંત્રીએ ગાડી કાચા નેડિયામાં ભગાડી હતી અને નજીકના ખેતરોમાં ગાડી ઘુસાડી દેતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા અને સમગ્ર બાબતની મંત્રી દ્વારા ધાનેરા પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે હું ધાનેરાથી પૈસા લઈ ડુગડોલ જઈ રહ્યો હતો. તે સમયે ભાટીપના ગામ નજીક સફેદ કલરના કેમ્પર કારમાં બેઠેલા લોકોએ મારો પીછો કર્યો હતો અને મારી ગાડી ઉપર ફાયરિંગ પણ કર્યું હતું, પરંતુ ગોળી ગાડીના પાછળના ભાગમાં લાગતા મેં ગાડી ત્યાંથી ભગાડી મૂકી હતી અને નજીકના ખેતરમાં ગાડી ઊભી કરી દેતા લૂંટારુઓ નાસી ગયા હતા. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. જમ્મુ કાશ્મીરમાં પુલવામા થયેલા દેશના જવાનો પર આતંકવાદી હુમલો, દેશના 42 જેટલા જવાનો શહીદ થતા આખો દેશ હિપકે ચડ્યો હતો અને પૂરો રોષ વ્યક્ત કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી અને સાથે આતંકનો જડબાતોડ જવાબ દેવા ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી. બાબરામાં જીવદયા પરિવાર દ્વારા અહીં નાગરિક બેંક ચોક સુધી એક કેન્ડલ માર્ચ યોજી હતી. ભારત માતા કી જય, જય શહીદ જવાન અમર રહોના સૂત્રોચ્ચાર સાથે નીકળેલ કેન્ડલ માર્ચમાં શહેરના આગેવાનો, સમાજ તેમજ ધર્મના આગેવાનો, ગૌરક્ષકો તેમજ જીવદયા પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો જોડાયા હતા અને વિશાળ કેન્ડલ માર્ચ યોજી દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે બાબરા બ્રહ્મ સમાજ દ્વારા પણ વેદોક્ત મંત્રોચ્ચાર કરી શહીદના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. અહીં નાગરિક બેંક ચોક ખાતે કેન્ડલ માર્ચ બાદ 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. તમામ આગેવાનો દ્વારા દેશના જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું. પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, બાબરા. નાઠી પાસેના તાજપર ગામે રહેતા ખેડૂતે આત્મહત્યા કરી લીધા. સમગ્ર વિસ્તારમાં રેડિયાટી વ્યાપી ગઈ છે ત્યારે હાલ ગત વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ખેતી કરી પરિવારનું પાલન પોષણ કરનારા આ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરેલ છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જતાજપર ગામ ખાતે રહેતા નાથાભાઈ ખોડાભાઈ બારડ નામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ ગત વર્ષે ઓછો વરસાદ પડવાને કારણે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ ખેડૂતનો પાક નિષ્ફળ જવાથી દેણામાં આવી જઈને આપઘાત કર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ત્યારે હાલ આ ખેડૂતને સારવાર માટે જેમાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયેલ હોવાનું વનરાજભાઈ બારડે લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી, જેથી લાઠી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. અને પાક જે કપાસ કર્યો હતો એનું વાવેતર કાચ્યું, એટલું બધું ચ્યું નથી અને હાવ ફેલ થઈ ગયું છે અને માથે દેણું થઈ ગયું હતું બહુ, અને તળમાં જે પાણી નહોતું એના ટેન્શનમાં એને આપઘાત કરી દીધી. રજનીકાંત રાજગુરુ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો અમરેલીના લાઠીમાં દેવાધિદેવ રાજેશ્વર મહાદેવ તેમજ પરમ પૂજ્ય વંદનીય રાજગીરી બાપુની પ્રેરણાથી દશનામ ગૌ સ્વામી સમિતિ દ્વારા 14મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લાઠીના અકાળા રોડ ઉપર આવેલા ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયાના હરિકૃષ્ણ સરોવર ખાતે દશનામ ગોસ્વામી સમિતિ દ્વારા મહાશુદ્ધ અગિયારસને શનિવારના રોજ સમૂહ લગ્નોત્સવમાં 10 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીપ પ્રાગટ્ય અને આશીર્વચન સમારોહમાં પરમ પૂજ્ય શ્રી દિબંકનાથજી બાપુ, કથાવક્તા શ્રી ભક્તિગીરી માતાજી દામનગર, મહંત શ્રી ચરણદાસ બાપુ લાઠી તેમજ અનેક સંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર સમારોહના મુખ્યદાતા દુલાભાઈ માવજીભાઈ શંકર તેમજ ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયાના સહયોગથી ઉજવાયેલા લગ્નોત્સવને સમાજમાં ઉમદા અને પ્રેરણાદાયક શીખ આપી હતી. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.